વગેરે સ્વાભાવિક રીતે આવે છે પણ આ ઉપરૂપક હોવાથી ભવ્ય વિચાર તત્વ ઉચ્ચ મૂલ્યો વગેરે ચિરંતન બાબતો તેમાં આવી ન શકે આમ તે કંઈક ઉતરતી કક્ષાની છે છતાં હળવો આનંદ આપવા માટે પૂરતી ક્ષમતા ધરાવે છે પર પણ મોરલ ઓફ ધ સ્ટોરી એમ કહી શકાય કે જે રીતે વાસવદત્તાએ કામદેવનું પૂજન કર્યું ઉદયને જે રીતે પ્રણય વ્યથા અનુભવી એ રીતે સાગરિકાએ જે કામપેડા અનુભવી એ જોઈતા આપણે એમ કહી શકીએ કે રાજા કે રંક સુધીના માણસ ઉપર કામદેવની અસર એક સરખી રીતે થાય છે આમ એ માનવ મનની ભાવની ભરતીને એ ભાવને ભાવના જે માનવ મનની જે ભાવના છે એના હૃદયના તાર જંકૃત કરી દે છે અને એક સરખી રીતે એની અસર નીચે લઈ લે છે પરંતુ આવી રીતે જ્યારે પ્રણય નીચે હોય ત્યારે પ્રણયની અસર નીચે હોય ત્યારે પ્રેમી કે પ્રેમિકાએ આપઘાત કરવાનો પ્રયત્ન ક્યારેય ન કરવો જોઈએ એ એણે પ્રથમ અંકમાં જ દર્શાવ્યું છે સાગરિકા જ્યારે પ્રણય પીડા અનુભવે છે ત્યારે એ પોતે વિચારે છે કે હું મારી પ્રણય વેદનાને કઈ રીતે હું દૂર કરી શકું તો તરત જ એના હાથમાં કવિએ પીંછી પકડાવી છે અને ચિત્રફલક દોરી રાજાનું ચિત્ર જોઈ અને પોતાની કામ વેદના સમાવે છે મતલબ કે કહેવાનો મતલબ એવો છે કે જ્યારે તમે કોઈ આવી વેદના અનુભવે ત્યાં અનુભવો ત્યારે ત્યારે તમે તમારી જે શક્તિને છે એ સર્જનાત્મક શક્તિમાં વાળી દો અને કોઈ એવું સરસ સુંદર સર્જન કરો કે જો જેને જોઈને તમારું મન છે એ શાંત થાય અને રહેમ અનુભવે આવું કરવાનું છે અને જ્યારે જે કંઈ પ્રસંગ બને છે એ પ્રસંગ બધા પ્રકૃતિને ખોળે બને છે જેમ કે મકરંદ ઉદ્યાન માલતી માધવ મદન ઉદ્યાન કદલી ઉદ્યાન આ બધા જ ઉદ્યાનમાં બને છે આ પ્રકૃતિને ખોળે માનવ મન પૂરેપૂરું ખીલે છે અને પ્રેમ વ્યથા કે પ્રેમ ખુશી છે એ બરાબર અનુભવી શકે છે એટલે પ્રકૃતિ એ અભિન્ન અંગ છે અને રાજા અને રાણી પણ પોતાની વેલ કે વૃક્ષ કઈ રીતે વિકાસ પામે એનું એ સતત ધ્યાન રાખે છે એના માટેની એ વિદ્યા શીખે છે તો આ રીતે વૃક્ષ વાવો વૃક્ષ બચાવો વૃક્ષનું જતન કરો વૃક્ષની સાથે રહો પ્રકૃતિની સાથે રહો આવું એક આવો ઈશારો પણ આપણને આ નાટકમાંથી મળે છે જ્યારે સાગરિકા ત્રીજા અંકમાં આપઘાત કરવા જાય છે ત્યારે એ વાતથી પણ આપણે એક ધડો લઈ શકીએ કે જ્યારે કોઈ ના સમજ યુવાન કે યુવતી આવા આપઘાતનો પ્રયાસ કરે ત્યારે જેમ વાસવદત્તા કે સાગરિકાને બચાવવા માટે રાજાએ તરત જઈને મદદ કરી હતી એનો લતાપાસ છે દૂર કરી દીધો હતો ત્યારે ના સમજ પ્રેમી કે પ્રેમિકાને આપઘાત કરતાં બચાવવાની પણ આપણી ફરજ છે પરંતુ એ માટે એણે જોવાનું કે અમારો જે પ્રેમ છે એ સાચો છે ખરો છે કે ખોટો છે જો સાચો પ્રેમ હશે તો અન્ય દ્વીપમાંથી જલમધ્યે દિશાંત દિશાઓની વચ્ચેથી પણ એના પ્રેમીને લાવી અને મૂકી દેશે પણ નાંદીમાં કવિએ કહ્યું છે એ રીતે જ્યારે એક સુખી સંસાર હોય પતિ પત્ની રહેતા હોય અને આવો નાયક જ્યારે અન્ય સ્ત્રી પ્રત્યે આકર્ષાય છે ત્યારે પૂર્વ પત્નીની જે પરિસ્થિતિ છે એ કેવી હોય છે એના મનની વ્યથા કેવી હોય છે એ વ્યથાને કવિએ અહીંયા શું પેરે વર્ણવ્યું છે તો આવા નાયકે પોતાની પૂર્વ પત્નીનું પણ ધ્યાન રાખવું ઘટે આવી રીતે આ રત્નાવલી નાટિકા તત્કાલીન સમાજમાં જે રીતે ઉપયોગી હતી જે રીતે પ્રસ્તુત થતી હતી એટલી જ પ્રસ્તુત અને એવો જ સંદેશ આપણને આજે પણ આપે છે તો મિત્રો આજે હું મારા યોગીજી મહારાજ મહાવિદ્યાલયના પ્રિન્સિપાલનો આભાર માનું છું કે જેણે મને અહીંયા આવવાની તક આપી છે અને સંધાનની પૂરી ટીમનો હું ખૂબ આભાર માનું છું કે જેમણે મને આ અમૂલ્ય તક આપી છે હસ્તુ જય હિન્દ જય ભારત સંભાવ ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસો સેટેલાઇટ ના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન